નમસ્કાર, મારું નામ છે કોમલ અને આજે છે મારી એનિવર્સરી, એટલે 12 ફેબ્રુઆરી અમારો પર્સનલ વેલેન્ટાઇન્સ ડે છે. તો આ વિડીયો બનાવવાનું રીઝન એ છે કે વેલેન્ટાઇન્સ ડે ઉપર ફ્લાવર્સ બધા બહુ જ એકબીજાને ગિફ્ટ કરતા હોય છે. તો મને એક થોટ આવ્યો કે અમે લોકો 2-3 વર્ષોથી આ વસ્તુ ફોલો કરી છે તો તમારી સાથે શેર કરું. ફ્લાવર્સ ઓબ્વિયસલી નયન રમ્ય વસ્તુ છે, પ્લસ લવ એક્સપ્રેસ કરવા માટે બી બહુ ઇઝીલી અવેલેબલ વસ્તુ છે. તો 20 રૂપીઝનું એક ગુલાબ લેવું જે વધીને 1-2 દિવસ સુધી એટલું ફ્રેશ ને સરસ દેખાતું હોય, એના કરતાં આ જે વસ્તુ છે. અમે લોકોએ એવું ડિસાઇડ કર્યું છે કે કંઈ બી એનિવર્સરીઝ, બર્થડેઝ, કંઈ બી હોય તો એક પ્લાન્ટ દેવાનું. તો આ જે છે સદાબહાર હોય બારમાસી, 20 રૂપીઝનું પ્લાન્ટ છે અને કલરે કલરના કેવા સરસ સરસ એમાં ફ્લાવર્સ આવે બારે માસ. સેવંતી છે, કોયલ છે, આવા ઘણા બધા પ્લાન્ટ્સ જે હાર્ડલી 20-30-40 રૂપિયા સુધીની અંદર આવી જાય છે અને બહુ જ કલરફુલ ફ્લાવર્સ આવે છે એમાં. તો હવે તમે જ વિચારો કે 20 રૂપિયાનું એક ગુલાબ લઈને એને 1 દિવસ ઓર 1 કલાક માટે કોઈને ગિફ્ટ કરું, કે આ કોઈ પ્લાન્ટ લેવો કે જે તમારી સામે બારે માસ છે, ખાલી અઠવાડિયામાં 2-3 વખત પાણી પીવડાવો અને એ તમને ફ્લાવર સતત આપવું છે, તો તમારું લવડ વન્સ તમને ડેઈલી યાદ કરી જોઈને રાઈટ. અને મેઇન પોઈન્ટ કે જો હજી તમે સિંગલ છો, કમિટમેન્ટ ફેઝમાં છો, મેરેજ સુધી વાત પહોંચી નથી, તો એક તો બેસ્ટ વસ્તુ એ આનું કે તમને આઈડિયા આવશે કે તમારું પાર્ટનર કેટલું કેરિંગ છે. જો એ એક પ્લાન્ટને અઠવાડિયામાં 3 દિવસ પાણી ન પીવડાવી શકતો તો તમારી કેરી કેમ કરશો? તો એ રીતે બી આનો એક મોટો બેનિફિટ છે કે તમારું પાર્ટનર તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ ફીલ કરે છે એનો બી આઈડિયા ખ્યાલ જશે. તો પ્લીઝ પ્લીઝ પ્લીઝ, હમણાં 2 દિવસમાં વેલેન્ટાઇન્સ ડે છે, તો આ વિશે વિચારજો, લોકોને કહેજો. ભલે મારે વાયરલ નથી થવું, મારો વિડીયોઝ બધે શેર ના કરતા, પણ એટલીસ્ટ આ વાત એકબીજા સાથે શેર કરજો કે એક ગુલાબની બદલે એક સરસ મજાનો પ્લાન્ટ ગિફ્ટ કરો અને કોઈ બી ફંક્શન સેલિબ્રેટ કરો, કોઈ બી ફેસ્ટિવલ સેલિબ્રેટ કરો. અમે આ વસ્તુ 2-3 વર્ષથી કરી છે ને એમ ને એમ અમે અમારું પર્સનલ વર્ટિકલ ગાર્ડન બનાવી લીધું છે. એન્ડ દરેક ફેસ્ટિવલ અમારા ફંક્શન્સ આને લીધે અમને યાદ રહે છે, ફેસ્ટિવલ્સ યાદ રહે છે અને મજા આવે છે જોવા. થેન્ક યુ.